ધોરણ 3 સ્વાધ્યાય 12 આપણે ભાગ પાડીશું. તો ચાલો પહેલો દાખલો આપણે સમજી લીધો છે, હવે દાખલા નંબર 2 સમજીએ છીએ. હવે આ દાખલામાં રકમ વાળો દાખલો આપેલો છે, તો શું રકમમાં પૂછેલું છે ચાલો આપણે જોઈ લઈએ. તો કે લાલુભાઈ લાડવા વાળાએ 70 લાડવા બનાવ્યા અને 70 લાડવાને તેઓ એક ટ્રેમાં 7 લાડવાની એક હરોળ બનાવીને ગોઠવે છે. નીચેની ટ્રેમાં 70 લાડવામાંથી બાકી રહેલા લાડવાને ગોઠવી આપો અને માગ્યા મુજબના જવાબ આપો. ચલો હવે લાલુભાઈ પાસે આ ટ્રે છે, ટ્રેમાં એ 10 હરોળ, હરોળ એટલે લાઈન, બરોબર. તો એવી એ કેટલી લાઈન બનાવે છે, તો કે 10 લાઈન બનાવે છે. તો ચાલો જોઈ લઈએ કે એક લાઈનમાં કેટલા લાડવા મૂક્યા, તો કે 7 લાડવા મૂક્યા. 1 2 3 4 5 6 અને 7, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે 10 લાઈન બનાવવાની હોય તો 7 10 70, 70 લાડવા તો એક ટ્રેમાં સમાઈ જ ગયા છે. પછી એને કીધું છે કે હું તમને પ્રશ્ન પૂછું છું, તો ચાલો તમે એનો મને સરસ મજાનો જવાબ આપો. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો હવે જવાબ લઈએ. તો કે 7 લાડવા ગોઠવ્યા બાદ કેટલા લાડવા ગોઠવવાના બાકી રહ્યા હતા, તો કે 70 લાડવા હતા, એમાંથી 7 લાડવા છે એ ગોઠવી દીધા. તો હવે ટ્રેની અંદર ગોઠવવાના બાકી રહેલા લાડવા કેટલા લઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે 63, 66 63. પ્રશ્ન નંબર 2, 7 7 લાડવા 3 હરોળમાં ગોઠવી લીધા બાદ કેટલા લાડવા બાકી રહેશે. હવે 3 લાઈન છે એને ગોઠવી આપી, તો 3 લાઈન છે તો 7 2 14 7 3 21, 21 લાડવા તો ગોઠવાઈ ગયા. તો હવે શું કરશે, તો હવે 70 માંથી 21 ગોઠવાઈ ગયા, તો હવે પાછા કેટલા બાકી રહ્યા, તો કે 44 9 49 લાડવા બાકી રહી ગયા, બરોબર. ચાલો ત્યાર પછી 70 લાડવા માટે કેટલી હરોળ બનશે, હરોળ એટલે લાઈન. હવે 70 લાડવા બનાવ્યા છે, તો આ ટ્રેમાં 70 લાડવા ગોઠવવા તો પડશે ને આપણે. તો ચાલો હવે 70 લાડવા ગોઠવવા માટે 10 હરોળ એટલે કે 10 લાઈન બનાવવી પડશે. પ્રશ્ન નંબર 4, જો દરેક હરોળમાં 10 લાડવા મૂકીએ તો કુલ કેટલી હરોળ બને. હવે આપણે 7 લાડવા એક હરોળમાં મૂક્યા એટલે 10 હરોળ બની. હવે જો 10 લાડવા એક હરોળમાં મૂકીએ તો કેટલી લાઈન બને વિદ્યાર્થી મિત્રો, તો કે 7, બરોબર. સમજાઈ ગયું? વાહ, આ તો લાડવાની વાત આવી તો આપણને લાડવા ખાવાનું મન પણ થઈ ગયું, બરોબર ને. તાજ મમ્મીને કહેજો કે તમને સરસ મજાના લાડુ બનાવી આપે. ચલો પ્રશ્ન નંબર 3, 6 સફરજનના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા સફરજન આવે, પુનરાવર્તી બાદબાકીના સ્વરૂપમાં દર્શાવવાનું છે. હવે સફરજન કેટલા આપ્યા છે, 1 2 3 4 5 6, 6 સફરજન આપ્યા છે, એના 2 સરખા ભાગ પાડવાના છે. તો 6 સફરજનમાંથી એક ભાગ આપણે નાના ભાઈને આપવાનો છે, તો આપણી પાસે 6 છે, એમાંથી 3 સફરજન છે એ આપણે કોને આપી દઈએ, તો કે ભાઈને આપી દઈએ. તો 6 માંથી 3 સફરજન આપણે આપી દીધા, તો હવે આપણી પાસે કેટલા સફરજન રહ્યા, તો કે 3 સફરજન રહ્યા, બરોબર. હવે શું કીધું છે, પુનરાવર્તી બાદબાકી, પાછું 3 સફરજન છે, તો એમાંથી પાછા 3 સફરજન બાદ કરીએ તો શું વધ્યું, તો કે 0 વધ્યું. પુનરાવર્તિત એટલે કે એક વખત જે બાદબાકી કરેલી છે એવી જ બાદબાકી આપણે પાછું બીજી વખત કરીશું, બરોબર. એટલે આપણી પાસે શું વધ્યું, તો કે 0 સફરજન. તો 6 માંથી 3 ને 2 વખત આપણે બાદ કરી દીધા એટલે 0 આવ્યો. ચલો દાખલા નંબર 4, 12 મણકાના 3 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા મણકા આવે, તેને પણ પુનરાવર્તિત બાદબાકીના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો મણકા કેટલા છે, 1 2 3 4 6 7 8 9 10 11 12. હવે 12 મણકા છે, એના ભાગ કેટલા પાડવાના છે, તો કે 3 ભાગ પાડવાના. તો એક ભાગમાં 4 મણકા આવે, 1 2 3 4, 12 માંથી 4 મણકા આપણે બાદ કરી દીધા. તો હવે વિદ્યાર્થી મિત્રો કેટલા મણકા બાકી રહ્યા, તો કે 8 મણકા બાકી રહ્યા. હવે 8 મણકામાંથી પાછા આપણે 4 બીજા બાદ કરીશું, તો પાછા બીજી વખત 4 બાદ કર્યા
એટલે કેટલા વખત થયા? તો કે 4 વધ્યા. પુનરાવર્તિ બાદબાકી કરવાની છે એટલે જ્યાં સુધી 0 મણકા ન વધે ત્યાં સુધી વારે વારે બાદબાકી કરવાની. તો 4 માંથી પાછા 4 મણકા બાદ કરી દીધા તો આપણી પાસે કેટલા મણકા રહ્યા? તો કે 0. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે 12 માંથી 4 ને 3 વાર બાદ કરી શકાય.